માતાજી, આજે આપણે સાંભળીશું માં ચામુંડા માની વ્રત કથા। બોલો ચામુંડા માતે કી જે। વીરપુર નામનું એક નાનકડું ગામ હતું। આ ગામમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ માયાવતી હતું। બ્રાહ્મણ બ્રાહ્મણી ખૂબ જ ગરીબ હતા। વળી તેમને સંતાનમાં કાંઈ હતું નહીં। બ્રાહ્મણ હવે સવારના પહોરમાં ભિક્ષા માગવા નીકળી પડે અને બ્રાહ્મણી લોકોના ઘરનું કામકાજ કરવા જાય। આમ તેઓ મરચો રોટલો ખાઈને પોતાનું પેટ ભરતા હતા અને પ્રભુ ભજન કરતા હતા। બ્રાહ્મણીને પોતાની ગરીબાઈનું દુઃખ ન હતું, પરંતુ જ્યારે તેને કોઈ વાંજણી કહે ત્યારે તેને ખૂબ જ દુઃખ થતું હતું। વાંજણી શબ્દ તેના કાળજાને કોરી નાખતો હતો। વાંજણી શબ્દ સાંભળીને ઘણી વાર તે રડી પડતી હતી, પરંતુ પોતાનું દુઃખ બ્રાહ્મણ આગળ વ્યક્ત કરતી નહીં। તેમના લગ્નને 10-10 વર્ષ થઈ ગયા હતા, છતાં બ્રાહ્મણીનો ખોડો ભરાયો હતો નહીં। તેથી રસ્તામાં બ્રાહ્મણી મળે તો તેને જોઈને લોકો મોં બગાડતા હતા અને તેના સુકન લેતા નહીં। આ બ્રાહ્મણના જજ્જરિત મકાનની અડોઅડ જ એક વાણિયાની મોટી હવેલી હતી। આ વાણિયાનું નામ જીવન હતું અને તેની પત્નીનું નામ સવિતા હતું। આ બંને પતિ પત્ની પૈસાને લીધે ખૂબ જ અભિમાની અને તોછડા સ્વભાવના હતા। તેમને બે પુત્રો અને એક પુત્રી હતા। આ ત્રણેય બાળકો તો મા બાપ કરતા પણ ચડિયાતા હતા। તેમને તો પોતાની શ્રીમંતાઈનું ખૂબ જ અભિમાન હતું। આ વાણિયાનો ધંધો ખૂબ જ ધમધોકાર ચાલતો હતો। તેમના ઘરમાં 8-10 નોકરો હતા, તેથી બધા આખો દિવસ હુકમો જ કર્યા કરતા હતા। જીવનની પત્ની સવિતાને તો પતિ કરતા પણ વધારે રૂવાબ હતો। તે તો પોતાની જાતને મોટી રાજરાણી માનતી હતી। આખો દિવસ ઘરેણા પહેરીને ફર્યા કરતી હતી। તેને બ્રાહ્મણી સાથે વાત કરવામાં પણ લાંછન લાગતું હતું। તે બ્રાહ્મણને તો લોટમંગો કહીને જ બોલાવતી હતી। આ વાણિયાના ઘરમાં ઘણું ભોજન વધે, પણ કદી તે બ્રાહ્મણ બ્રાહ્મણીને આપે નહીં। તે બહાર કચરાના ઢગલામાં ખાવાનું નાખી દેતા। આ જોઈને બ્રાહ્મણી ઘણીવાર બ્રાહ્મણને કહેતી કે ભગવાનને ઘેર પણ અંધેર છે, આ હવેલીમાંથી કેટલું ખાવાનું કચરાના ઢગલામાં જાય છે, જ્યારે આપણે ખાવા માટે વલખા મારીએ છીએ। હવેલીના માલિક જીવન અને સવિતા કદી ભગવાનનું નામ લેતા નથી, કોઈ ધર્મ કર્મનું કામ કરતા નથી, છતાં તેઓ એસ આરામથી જીવન વિતાવે છે। તેમના ઘરે લક્ષ્મીજીની છોડો ઉડે છે। જ્યારે આપણે સવાર સાંજ દીવા ધૂપ અને ભગવાનની માળા કર્યા વગર પાણી પણ પીતા નથી, તોય ભગવાન આપણી સામું જોતા નથી, ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીને આશ્વાસન આપીને કહે છે કે જેવું જેનું ભાગ્ય, આપણા ભાગ્યમાં ગરીબાઈ લખાય છે, તેથી તે ભોગવ્યા વગર છૂટકો જ નથી। આમ બંને જણા શાંતિથી પોતાનું જીવન વિતાવતા હતા। હવે એક દિવસ બ્રાહ્મણ વધારે લોટ મળે તે આશાએ બાજુના ગામમાં લોટ માગવા ગયો। લોટ માગીને પાછા ફરતા ખૂબ જ મોડું થઈ ગયું। બપોરનો સમય થઈ ગયો હતો। ઉનાળાનો ધોમધખતો તાપ હતો અને તેવામાં બ્રાહ્મણના પગમાં ચંપલ પણ ન હતા। ઉઘાડા પગે ચાલવાથી બ્રાહ્મણને તાવ ચડી ગયો અને તેનું આખું શરીર ધગધગવા લાગ્યું અને શરીર લથડિયા ખાવા લાગ્યું। તે માંડ માંડ તેને ઘેર આવ્યો। બ્રાહ્મણની આવી હાલત જોઈને બ્રાહ્મણી તો ખૂબ જ ગભરાઈ ગઈ। તેણે તરત જ બ્રાહ્મણને એક ખાટલા પર સુવાડીને મીઠાના પાણીના પોતા મૂકવા લાગી। ઘણો સમય થઈ ગયો, પરંતુ તાવ ઉતર્યો જ નહીં। ડાક્ટરને બોલાવી શકાય તેટલા પૈસા પણ હતા નહીં। હવે બ્રાહ્મણી શું કરે? છેવટે તાવ વધી ગયો અને મગજમાં ચડી ગયો। પરિણામે બ્રાહ્મણ તો જેમ ફાવે તેમ બોલવા લાગ્યો। બ્રાહ્મણની આવી હાલત જોઈને બ્રાહ્મણી બેબાકડી બની ગઈ। તે તો કાંઈ પણ માન અપમાનની પરવા કર્યા વગર તરત જ બાજુમાં આવેલ જીવણ વાણિયાની હવેલીએ પહોંચી ગઈ।
આ સમયે જીવણ અને સવિતા બંને હિંચકા ઉપર હિંચતા હતા. બ્રાહ્મણી તો બંનેની સામે પહોંચીને બે હાથ જોડીને પૈસાની માગણી કરતા બોલી કે મારા પતિને આજે મગજમાં તાવ ચડી જવાથી જેમ ફાવે તેમ બકવાસ કરે છે, તેમના માટે ડોક્ટરને બોલાવવો છે. મારી પાસે તો કંઈ પૈસા નથી, તમે મને થોડી મદદ કરો. હવે બ્રાહ્મણી હજી પૂરી વાત કરે તે પહેલાં તો સવિતા શેઠાણી તાડુકી ઉઠ્યા અને બોલ્યા કે તારો ધણી કાલે મરતો હોય તો આજે મરે, અને આજે મરતો હોય તો અત્યારે મરે. અમારે શું, અમે કાંઈ ભિખારાઓ માટે પૈસા કમાતા નથી, ચાલી જા. આમ કહીને બ્રાહ્મણીને આવા અપમાનજનક શબ્દો કહ્યા. આ સાંભળીને બ્રાહ્મણી હેપતાઈ ગઈ. તે લાચાર મને પાછી ફરી. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેને હવેલીની બહાર જ ગામનો એક વયોવૃદ્ધ વાણંદ મળ્યો. તે થોડું ઘણું વૈદું જાણતો હતો, ઘરમાં થોડા ઘણા ઓસડિયા પણ રાખતો હતો. તેથી બ્રાહ્મણીને હવેલીમાંથી રડતી આવતી જોઈને તે બોલ્યો કે કેમ બહેન, શું થયું છે? ત્યારે બ્રાહ્મણીએ તેને બધી વાત કરી. વાણંદ બોલ્યો કે તમે ઘેર જાઓ બહેન, હું હમણાં જ થોડા ઓસડિયા લઈને આવું છું, ચિંતા કરશો નહીં, બ્રાહ્મણને જરૂર સારું થઈ જશે. આમ કહીને વાણંદ તો પોતાના ઘેર ઉપડ્યો. પોતાની નાની એવી થેલીમાં થોડા ઘણા ઓસડિયા લઈને બ્રાહ્મણને ઘેર આવી પહોંચ્યો. પછી તેણે ઓસડિયાને એક પથરા પર ઘસીને બ્રાહ્મણને પીવડાવ્યા. પછી આખી રાત તે બ્રાહ્મણ પાસે બેસી રહ્યો. મધરાત થતાં બ્રાહ્મણનો તાવ ઉતરી ગયો. વાણંદ દાદાએ પોતાના અનુભવના આધારે કહ્યું કે બ્રાહ્મણને તો ઉગ્ર જ્વર લાગે છે. 15 દિવસ સુધી તેમને કાંઈ ખાવાનું આપતા નહીં, માત્ર મગનું પાણી જ આપજો અને 15 દિવસ સુધી પથારીમાં આરામ કરવા દેજો, તેમને ક્યાંય બહાર જવા દેતા નહીં. બ્રાહ્મણીના માથે તો હવે દુઃખના પહાડ તૂટી પડ્યા. છતાં તે બ્રાહ્મણને હિંમત આપતા બોલી કે હે સ્વામી, તમે જરા પણ ચિંતા કરશો નહીં, તમારા બદલે હું ગામમાં લોટ માગવા જઈશ. 15 દિવસ તો ક્યાંય નીકળી જશે, તમ તમારે નિરાતે આરામ કરો. આમ કહીને બીજા દિવસથી જ બ્રાહ્મણી લોટ માગવા નીકળી પડી. તે બ્રાહ્મણના ખાટલા પાસે પાણી ભરેલો લોટો મૂકીને ચાલવા લાગી. બપોર સુધીમાં તેને જે લોટ મળ્યો તેમાંથી તેણે અડધો વેચી નાખ્યો અને તેમાંથી મીઠું મરચું અને મગ લઈને ઘેર આવી. પછી તરત જ પતિ માટે મગ બાફી દીધા અને પોતાના માટે રોટલો ઘડવા બેઠી. તે સમયે એક ગંધાતી ગોબરી ડોસી જીવણ શેઠની હવેલીએ બૂમો પાડવા લાગી. ઓ ધર્મી શેઠ, આ ભૂખી ડોસીને કંઈક ખાવાનું આપો, ભગવાન તમારું ભલું કરશે. ડોસીએ ઘણી બૂમો પાડી, પરંતુ હવેલીમાંથી કોઈ બહાર આવ્યું નહીં, એટલે ડોસી દરવાજો ઉગાડીને અંદર ગઈ. તે સમયે સવિતા શેઠાણી હિંચકા ઉપર બેઠા બેઠા હિંચકા ખાઈ રહ્યા હતા. આવી ગંધાતી ડોસીને અંદર આવેલી જોઈને તે તરત જ ઊભા થઈને બોલવા માંડ્યા. તેને કામવાળાઓની પણ ઉધડી લઈ લીધી કે તમે કોઈ ઘરનું ધ્યાન રાખતા નથી. આવી ગંધાતી ડોસી દરવાજો ખોલીને છેક અંદર આવી ગઈ. તેણે એક ખૂણામાં પડેલી લાકડી લઈને કૂતરાને હડસેલે તેમ ડોસીને અહીંથી નીકળ નીકળ એમ કહીને ઘરની બહાર કાઢી મૂકી. ડોસી તો હાથ જોડીને રોટલા માટે આજીજી કરવા લાગી, પરંતુ સવિતા શેઠાણી તો તેના પર ગાળોનો વરસાદ વરસાવા લાગી. પછી તેમણે લાકડી વડે ડોસીને ધક્કા મારીને બહાર કાઢી મૂકી. પછી દરવાજો બંધ કરી દીધો. સવિતાનો રઘવાટ સાંભળીને રોટલા ઘડતી બ્રાહ્મણી તો બહાર આવીને જોવા લાગી. તેણે જોયું તો એક ઘરડી ડોસી લાકડીના માંડ માંડ ટેકે બહાર ચાલી આવતી હતી. તેણે ડોસીને બોલાવી પોતાના ઘરના ઓટલે બેસાડી. પછી તેણે ઘરમાં જઈને રોટલો છાશ અને મરચું લાવીને ડોસી માને આપ્યા. ડોસી તો જાણે ખૂબ જ ભૂખી હોય તેમ આખો રોટલો ખાઈ ગઈ. પછી તેણે બીજા રોટલાની માગણી કરી. ત્યારે બ્રાહ્મણી મૂંઝવણમાં મુકાઈ ગઈ, કારણ કે માત્ર એક જ રોટલો પડ્યો હતો. જો હવે તે રોટલો ડોસીમાને આપી દે તો તેના માટે કંઈ ખાવાનું રહે નહીં. છતાં તેણે પોતાના ભાગનો રોટલો લાવીને તે ડોસીમાને આપી દીધો. ડોસીમા તો તે રોટલો પણ ખાઈ ગયા. પછી પેટ પર હાથ ફેરવતા બોલ્યા કે હે દીકરી, જેમ તે મારું પેટ ઠાર્યું તેમ મા ચામુંડા તારું પેટ ઠારશે. તું મા ચામુંડાના નવ રવિવારનું વ્રત કર,
માં ચામુંડા તારી મનોકામના જરૂર પૂરી કરશે અને તને સુખ સમૃદ્ધિ આપશે। આમ કહી ડોસીમાએ તો બ્રાહ્મણીને માં ચામુંડા માના નવ રવિવારના વ્રતની વિધિ સમજાવી અને પછી આશીર્વાદ આપીને લાકડીના ટેકે ચાલ્યા ગયા। ડોસીમાં ગયા પછી બ્રાહ્મણી ઘરમાં આવી અને તેણે એક ગ્લાસ પાણી ભરીને પીધું અને ખાધા જેવો ઓડકાર આવ્યો। તેણે માં ચામુંડા માનું નવ રવિવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો। બીજા જ દિવસે રવિવાર હતો। બ્રાહ્મણીએ લોટ માંગીને અડધો લોટ વેચી દીધો। તેમાંથી માં ચામુંડા માનો ફોટો, નાગરવેલનું પાન, એક સોપારી લાવી શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું। તે જ રવિવારે રાત્રે જીવણ શેઠની હવેલી પર ધાડ પાડુઓ ત્રાટક્યા અને આખા ઘરની માલ મિલકત લઈને ફરાર થઈ ગયા। સવાર થતાં જ વાણિયાને આ વાતની ખબર પડી અને પછી તો આખા ગામમાં હાહાકાર મચી ગયો। જેમણે વાણિયાને ત્યાં વસ્તુઓ ગીરવે મૂકી હતી તેઓ પણ તકાજો કરવા લાગ્યા। બીજા રવિવારે વાણિયાના ધંધે સરકારી માણસોએ દરોડા પાડ્યા। પોલીસે ધંધાના ગોડાઉન અને તેની હવેલી જપ્ત કરી લીધા। જીવણ શેઠને પોલીસ પકડી ગઈ। સવિતા તો માથું કૂટીને રોવા લાગી। ત્રીજા રવિવારે જીવણ શેઠનો મોટો દીકરો ઘરમાં જેટલી માલ મિલકત વધી હતી તે બધું વાળી ચોડીને લઈને ઘર છોડીને ભાગી ગયો। તેનો નાનો ભાઈ તેને શોધવા માટે ગયો તો રસ્તામાં તેનો અકસ્માત થયો। ગંભીર ઈજા થવાથી તેણે દવાખાનામાં દાખલ કરવો પડ્યો। આ બાજુ દીકરીને પણ અચાનક કોટ ફૂટી નીકળ્યો અને તેનું આખું શરીર ધોળું ધપ થઈ ગયું। આમ થોડા સમયમાં તો ભર્યું ભાદર્યું ઘર વેર વિખેર થઈ ગયું। લેણદારો આખા દિવસ તેના ઘરમાં આટા મારવા લાગ્યા। સવિતા તો આ બધું જોઈને ગાંડા જેવી થઈ ગઈ। તેને તો પોતાના કપડાનું ભાન રહ્યું નહીં, તે ગાંડાની જેમ આખો દિવસ બકબક કરવા લાગી અને જે કોઈ આવે તેને પથરા મારવા લાગી। આ બાજુ બ્રાહ્મણી જેમ જેમ રવિવાર કરતી ગઈ તેમ તેમ તેની દશા વળતી ગઈ। તેનો પતિ વગર દવાએ સાજો થઈ ગયો, ફરી પાછો લોટ માગવા નીકળી પડ્યો અને હવે પહેલા કરતાં પણ ચાર ગણો લોટ તેને મળવા લાગ્યો। તે ખપ પૂરતો લોટ રાખી બાકીનો લોટ વેચી દેતો અને તે પૈસા ભેગા કરતો। નવ રવિવાર પૂરા થતાં જ બ્રાહ્મણીએ ભેગા કરેલા પૈસાથી બધી જ વસ્તુઓ લાવીને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું। હવે મધરાત થઈ અને બ્રાહ્મણીને સ્વપ્નમાં પેલી ગંધાતી ગોબરી ડોસી આવી। બ્રાહ્મણી કંઈક કહે તે પહેલાં જ ડોસીમાએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું। તે ડોસીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત માં ચામુંડા હતા। ચામુંડામાંના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપના દર્શન કરીને બ્રાહ્મણી તો કૃતકૃત્ય થઈ ગઈ। માં ચામુંડા બોલ્યા કે હે દીકરી, તે પૂર્ણ ભક્તિ ભાવપૂર્વક મારું નવ રવિવારનું વ્રત કર્યું છે। હું તારા પર ખૂબ જ પ્રસન્ન થઈ છું। તારા ઘરના જમણા ખૂણામાં ખાડો ખોદજે, તેમાંથી એટલું બધું ધન નીકળશે કે તારી સાતેય પેઢીઓ ખાય તો પણ વધે એમ છે। બ્રાહ્મણી સ્વપ્નમાં જ બોલી કે હે માં ચામુંડા, તમે તો ખરેખર મારા વ્રતથી પ્રસન્ન થયા હોય તો મને સંતાન સુખ આપો અને મારું વાંજિયા મેણું ટાળો। માં ચામુંડા બોલ્યા કે હે દીકરી, તારા પૂર્વજન્મોને કારણે તારી સાત ભવ સુધી વંધ્યત્વ ભોગવવાનું છે, પરંતુ મારા વ્રતના પ્રભાવે તારા તમામ પાપોનો આજે નાશ થયો છે। હવે તને સર્વગુણ સંપન્ન પુત્ર થશે। હે દીકરી, હજુ પણ કાંઈ જોઈતું હોય તો તું માગી લે। ત્યારે બ્રાહ્મણી બોલી કે હે માં, આપ તો દયાના સાગર છો, આપ દરેકની ભૂલને ક્ષમા આપવા યોગ્ય છો। અજાણતા જીવણ અને સવિતાથી જે અપરાધ થયો છે તેને ક્ષમા આપો અને તેમના ઘરની ભવત વાળો। માં ચામુંડા બોલ્યા કે હે દીકરી, તારું દિલ ખૂબ જ મોટું છે, પરંતુ દરેકે કરેલા કર્મો તો તેને ભોગવવા જ પડે છે, છતાં જો તું મારા નામનો પ્રસાદ સવિતાને ખવડાવજે જેથી તેનું ગાંડ પણ દૂર થશે અને તેનો પતિ પણ જેલમાંથી પાછો આવશે, તેને તું મારું વ્રત કરવાનું કહેજે જેથી તેને પણ સૌ સારાવાના થઈ જશે। આટલું કહીને માં ચામુંડા અંતર ધ્યાન થઈ ગયા। સવાર થતાં જ બ્રાહ્મણીએ તો પોતાના સ્વપ્નની વાત બ્રાહ્મણને કહી। પછી બ્રાહ્મણે ઘરના જમણા ખૂણામાં ખોદવા માંડ્યું કે તેમાંથી હીરા મોતી અને સોના મોરો ભરેલો ચરો મળી આવ્યો। બ્રાહ્મણ બ્રાહ્મણી તો આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા।
તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા. પછી તેમણે જીવણ શેઠની જેવી જ એક હવેલી ખરીદી અને ત્યાં સદાવ્રત ચાલુ કર્યું. બ્રાહ્મણીએ માં ચામુંડામાનો પ્રસાદ સવિતાને આપ્યો કે તે તરત સાજી થઈ ગઈ, તેની શાન ઠેકાણે આવી ગઈ. તેનું બધું જ અભિમાન ઉતરી ગયું. તે બ્રાહ્મણીના પગ પકડી અને માફી માગવા લાગી, પરંતુ બ્રાહ્મણીએ તેને તરત જ ઊભી કરી અને પછી તેને માં ચામુંડામાનું વ્રત કરવાનું કહ્યું અને પોતાને પણ માં ચામુંડાના વ્રતના પ્રભાવે જ સુખ મળ્યું છે તેવું કહ્યું. સવિતાએ હવે માં ચામુંડામાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો કે તેનો પતિ જીવન જેલમાંથી છૂટી ગયો. સવિતાએ 2-3 રવિવાર કર્યા કે તેમની પુત્રીનો બધો જ કોઢ મટી ગયો અને તેનો દવાખાનામાં પડેલો દીકરો પણ સાજો થઈને ઘેર આવી ગયો. સવિતાએ 9 રવિવાર પૂરા કરી વ્રતનું ઉજવણું કર્યું કે તેનો ધંધો રોજગાર બધું જ વ્યવસ્થિત થઈ ગયું. હવે તેમને પહેલા જેવી જ સુખ સાહેબી પાછી મળી. હવે તેમના મનમાંથી અભિમાન ઉતરી ગયું. આ બાજુ બ્રાહ્મણીને પણ સારા દિવસો રહ્યા. 9 માસ પૂરા થતાં જ તેમણે દેવ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો. પછી તેઓ આજીવન માં ચામુંડામાની ભક્તિ કરવા લાગ્યા. તો હે માં ચામુંડા, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સર્વને ફળજો, સર્વેની મનોકામનાને પૂર્ણ કરજો. હવે આપણે સાંભળીશું માં ચામુંડામાના વ્રતની પૂજન વિધિ. કોઈ પણ માસના પ્રથમ રવિવારે સ્નાનાદિથી પરવારી સૂર્યોદય થયા પછી એક બાજોટ કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરી તેમના પર 3 મુઠ્ઠી ચોખા કે ઘઉં મૂકી તેમના પર માં ચામુંડા માની છબી મૂકવી. માની સ્થાપના બાદ માને કંકુનો ચાંદલો કરી અક્ષતથી વધાવવા. ત્યારબાદ ઘીનો દીવો કરી 3 અગરબત્તી કરવી, 1 નાગરવેલનું પાન અને 1 સોપારી મૂકવી. ત્યાર પછી માં ચામુંડામાના વ્રતની આ વાર્તા સાંભળવી કે વાંચવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા. વાર્તા પૂરી થાય એટલે તે ચોખાથી માં ચામુંડામાને વધાવી લેવા. વાર્તા પૂર્ણ થયા પછી આરતી કરી માને થાળ ધરાવો. બની શકે તો સુખડીનો થાળ ધરાવો, નહીતર ફળ પેંડા કે બીજી કોઈ મીઠી વસ્તુઓ ધરાવી શકાય છે. થાળ ધરાવ્યા બાદ પ્રથમ પ્રસાદ પોતે લઈને બાકીનો પ્રસાદ ઘરમાં અને પાડોશમાં વહેંચી દેવો. વ્રતના દિવસે એકટાણું કરવું, ફળાહાર પણ કરી શકાય છે. તો આ રીતે મા ચામુંડામાના વ્રતની પૂજન વિધિ કરો અને વાર્તા સાંભળવી. તો બોલું ચામુંડા માતે કી જય.